આપણે એક રમત સમજીએ, તમે 1 થી 10 સુધીમાં કોઈ પણ સંખ્યા બોલો અને તમારો મિત્ર આ સંખ્યામાં 1 થી 10 સુધી કોઈ પણ સંખ્યા ઉમેરે, તેના પછી તમારો વારો. તમે એક પછી એક આ રમત રમી શકો છો અને સૌ પ્રથમ 100 સુધી કોણ પહોંચે એ વિજેતા ગણાય. જેમ કે 5 વત્તા 9 21, બરાબર 21 વત્તા 29. આ રીતે તમે પ્લસ કે માઇનસ કરીને પણ આ રમત રમી શકો છો, બરાબર. હવે આપણે ગુણાકાર માટે જોઈએ તો 6 × 5 × 3 અથવા તો 6 × 5 × 3 માં આપણે 6 અને 5 ગુણાકાર કૌંસમાં લઈએ, અથવા તો 5 અને 3 ગુણાકાર કૌંસમાં લઈએ. 9 × 4 કૌંસમાં × 25, અથવા તો 9 × 4 × 25 તો ઓપન કરી શકાય. જેમ આપણે 14 વત્તા 7 વત્તા 6 બે રીતે કરી શકાય. 14 વત્તા 7 કૌંસમાં +6 બરાબર 31 વત્તા 6 બરાબર 37 થાય. અથવા તો આપણે એવું પણ કરી શકીએ કે 14 વત્તા 6 કૌંસમાં અને +17. આ રીતે તમે કંઈ પણ રીતે કરી શકો. અહીંયા શું થાય છે કે સરવાળામાં જૂથનો અને ક્રમનો ગુણધર્મનો ઉપયોગ થાય છે, બરાબર. તમે ક્રમ જે છે, જો અમે 17 પહેલાં લો કે પછી લો, બરાબર 6 અને 14 સરવાળો કરો એમાં 17 ઉમેરો તો પણ થાય, અથવા તો 17 અને 6 સરવાળો કરો એમાં 14 ઉમેરો તો પણ થાય. કંઈ પણ રીતે થઈ શકે છે. આ જ રીતે ગુણાકારનો પણ ગુણધર્મ થાય છે. જો 12 × 35 કરવા છે, બરાબર, તો 6 × 2 = 12 થાય, એટલે 6 × 2 કરીએ અને 35 કરીએ તો પણ થાય. એટલે જો 6 × 2 એટલે 12 થયા, એમાંથી 2 અને 35 ગુણાકાર કરી નાખીએ અને પછી જે જવાબ આપે એની સાથે 6 ગુણાકાર કરીએ, તો આ ઉદાહરણમાં શું થાય છે, જૂથનો ગુણધર્મ સૌથી નાની બેકી સંખ્યાનો 5 ગુણકથી ગુણાકાર કરીએ તો પણ આ રીતે ગુણાકાર થઈ શકે. તો અહીંયા પણ જૂથના ગુણધર્મનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આવું જ આપણે ભાગાકારમાં અને બાદબાકીમાં લાગુ પડતું નથી. ગુણધર્મ છે એક ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો 6 × 5 વત્તા 6 × 3 આનો અર્થ શું થાય, તો 6 × 8 બરાબર 6 × 5 વત્તા 6 × 3 છે. પરંતુ 6 × 5 વત્તા 3 બરાબર 6 × 5 + 6 × 3 આનો પણ જવાબ આપણને સરખો જ મળશે. આ રીતે તમે ગુણાકાર કરો જ છો, બરાબર. પહેલાં 51 થી 6 વડે ગુણીએ, પછી 10 એટલે 30 વડે ગુણીએ એટલે કે 3 વડે ગુણીએ, પછી 1 વડે ગુણીએ, બરાબર. આ તમે આ રીતે ગુણાકાર તો કરો જ છો. આનો અર્થ શું થયો, 6 એટલે 51 સંખ્યા છે, 3 એટલે 30 સંખ્યા છે, એટલે અહીંયા આપણે 0 મૂકીએ છીએ. 1 વડે ગુણીએ એટલે 100 થાય, એટલે અહીંયા આપણે 2 શૂન્ય મૂકીએ છીએ, બરાબર. એટલે 6 વત્તા 30 વત્તા 100 આ રીતે આપણે એનો ગુણાકાર 425 જોડે કરીશું તો આપણને 57,800 જવાબ મળે છે. હવે આપણે જોઈશું સરવાળા અને ગુણાકાર માટે એકમ ઘટક અથવા તો તટસ્થ ઘટક. પૂર્ણ સંખ્યાઓનો સમૂહ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહથી કંઈક અલગ જ પડે છે. તે પૂર્ણ સંખ્યાના સમૂહમાં માત્ર શૂન્યની હાજરી છે. શૂન્યની સરવાળા વિશે ભૂમિકા છે. બાજુનું કોષ્ટક જુઓ. 7 વત્તા 0 = 7, 5 વત્તા 0 = 5, 0 વત્તા 15 = 15, 0 વત્તા 26 = 26. એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાને તમે 0 ઉમેરો તો આપણને પરિણામ શું મળે, જે સંખ્યા હોય તે જ આપણને એનો જવાબ મળે. આથી આપણે એવું કહી શકીએ કે 0 એ સરવાળા માટેનો તટસ્થ સંખ્યા છે. હવે આપણે જોઈશું ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા, બરાબર. તો 7 × 1 = 7, 5 × 1 = 5, 1 × 12 = 12, 1 × 100 = 100. તો કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ગુણો તો શું થાય, જવાબ જે હતો તે જ મળ્યો ને, બરાબર છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે ગુણાકાર માટે 1 આ તટસ્થ સંખ્યા છે. આગળ આપણે જોઈશું સ્વાધ્યાય 2.2
थैंक यू।